પકડાઈ રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે પણ કેસરિયો કેસ ધારણ કરી લીધો છે. શ્વેતા બ્રહ્મભટ્ટનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કેસરિયો કેસ પહેરાવી અને ભાજપમાં સ્વાગત કર્યું હતું. શ્વેતા બ્રહ્મભટ્ટ 500થી વધુ કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2017ની વિધાનસભામાં તેઓ અમદાવાદની મણિનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હતા. આ ઉપરાંત થોડા દિવસો પહેલા જ તેમણે રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મેં જોયા છે કામ કરતા. હું મણિનગરમાં રહું છું. એ કોઈ પણ દિવસ એમને આ વસ્તુ કહેવામાં આવે અને અમે ચાલુ કરીએ એ પોતાના પરિવારની જેમ જેમ આપણે કોઈ આપણી જવાબદારી હોય તો ના ના જોઈએ આપણે કરવા માટે. એમ બધા જ કામ એ લોકોએ જાતે લઈને કરતા મેં થ્રુ આઉટ ધ યર એ લોકોને કરતા જોયા છે. એની ઉપરના જે એમના લીડર્સ છે એમનું પણ એમની પર ધ્યાન હોય છે, એમનું માર્ગદર્શન હોય છે, લીડરશિપ એબિલિટીઝને મેં જોઈ છે, એમનું મેનેજમેન્ટ મેં જોયું છે. યુ નો એમની ડ્રાઈવ જોઈ છે કે ઇલેક્શન પત્યું નથી અને આટલી મેજર આટલા વોટથી જ્યારે તમે જીતી જાઓ છો તો બીજા જ દિવસે તમે ફરી કામે લાગી જાઓ છો. સો દેટ શોઝ ધ ડેડિકેશન, ધ ડ્રાઈવ દેટ દે હેવ ફોર ધ કન્ટ્રી, એ બહુ જ ઇન્સ્પાયરિંગ છે. અને મારા જેવો વ્યક્તિ જે પોલિટિક્સમાં જોઈન જ એટલા માટે કર્યું છે કે મારા કન્ટ્રી માટે હું કામ કરી શકું. આઈ થિંક ધીસ ઇઝ અ રાઈટ ચોઈસ દેટ આઈ હેવ મેડ. જમ્મુ કાશ્મીરના શોપિયામાં એક ખાનગી વાહનમાં વિસ્ફોટ થયો છે. આ દરમિયાન સેનાના 3 જવાન ઘાયલ થયા હતા. તેઓને હોસ્પિટલમાં